આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી. સૌરાષ્ટ્રના 6 તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, તો 16 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસી શકે છે ભારે વરસાદ. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. તો ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. તો અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા. દાહોદ શહેર અને જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ. જિલ્લાના લીમખેડા, ફતેપુરા, ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારિયા સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ. સૌથી વધારે દાહોદ અને સિંગવડ તાલુકામાં સરેરાશ 3-3, તો સિંગવડમાં 2 અને ફતેપુરામાં 1 ઇંચ વરસાદ. ભારે વરસાદથી શહેર અને ગામડાના રસ્તાઓ થયા પાણી પાણી. ધોધમાર વરસાદ વરસ્યો મહીસાગર જિલ્લામાં. લુણાવાડા શહેરમાં માંડવી બજાર, હાટડિયા બજાર, વરદરી રોડ અને હુસૈની ચોક સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. માંડવી બજારમાં તો રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકામાં વહેલી સવારથી વરસાદ. મોર ડુંગરી, સોનિકપુર, રઘુનાથપુર, કમરોડા, બેડજ, પહાડિયા અને ડેરી કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી મહીસાગરના લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે ભરાયા પાણી. હાલોલ શામળાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. હાઈવે પર આવેલી દુકાનોમાં પાણી ભરાતા માલ સામાનને નુકસાન થવાની શક્યતા. વડોદરાના શિનોર તાલુકાના વાતાવરણમાં પલટો. સાદલી, ઉતરાજ, મીંઢોળ, દિવેર સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ થયા પાણી પાણી. શિનોરમાં સીઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 17.8 ઇંચ વરસાદ. ચોમાસાની સીઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 55.4% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 75.69%, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 73.68% વરસાદ. ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકાઓમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 100%થી વધુ વરસાદ. દ્વારકામાં સૌથી વધુ 237.66%, તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 150%થી વધુ વરસાદ. 11 તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત 20%થી પણ ઓછો વરસાદ. કાંકરેજમાં ફક્ત 3.84 ઇંચ, તો બાયડ, ડીસા, ધનસુરા, બાલાસિનોર, કલોલ, ઊંઝામાં 18%થી પણ ઓછો વરસાદ. ગુજરાતમાં વરસાદથી નુકસાનીનો સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે રાજ્યસભામાં ઉઠાવશે મુદ્દો. ગેડ પંથકમાં વર્ષો જૂની સમસ્યા છતાં પાણી નિકાલ માટે સરકાર વ્યવસ્થા ન કર્યાનો આરોપ. અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરે ગુજરાતમાં વધતા ચાંદીપુરાના કેસ અંગે જરૂરી પગલાં ભરવા કરી હતી ભલામણ. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ મોરબીની મુલાકાતે. નવા બની રહેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની લીધી મુલાકાત. 13 વર્ષે પણ યોજનાની કામગીરી પૂર્ણ ન થતા ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કચ્છ જિલ્લા પંચાયતમાં અધિકારી અને નેતાઓનો જંગ ચરમ સીમા પર. સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચારના સભ્ય મ્યાઝર આહિરના આરોપ પર કાર્યપાલક ઇજનેર ચંદ્રકાંત ગઢવીનો પલટવાર. બોલ્યા, સભ્યને કોન્ટ્રાક્ટર પાસેથી પેટા કામ અને રૂપિયા લેવાની આદત. નિયમ મુજબ જ કામગીરીનો આગ્રહ કરાતા સદસ્યની ઈચ્છાઓ નથી થતી પૂર્ણ. દરિયો ન ખેડવાની સૂચનાનો દ્વારકામાં ઉલાળ્યો. દરિયામાં જોખમી માછીમારીનો વીડિયો વાયરલ. હવામાન વિભાગે 27 જુલાઈથી 31 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની આપી છે ચેતવણી. સુરતમાં ભુવારાજ યથાવત અલથાણ કેનાલ વિસ્તારમાં ગ્રીન વિક્ટરી પાસે પડ્યો મોટો ભૂવો. રસ્તાની વચોવચના ભૂવાના કારણે વાહન ચાલકો પરેશાન.
અલથાણમાં ભૂવા અંગે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન થયું દોડતું. ભૂવા પર કપચી નાખી સંતોષ માનતા હજુ પણ અકસ્માતનો ભય. સુરત મહાનગરપાલિકાની બેદરકારીથી નાગરિકોના જીવ મુકાયા જોખમમાં. ડભોલીમાં તાપી બ્રિજ પરના રસ્તાનું ધોવાણ થતા દેખાયા સળિયા. ચોમાસાની ઋતુમાં બ્રિજ ઉપર ગાબડા પડવાનો સિલસિલો યથાવત. અમદાવાદમાં ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર પડ્યું મસમોટું ગાબડું. બ્રિજ ઉપર સળિયા દેખાતા વાહન ચાલકોના જીવને જોખમ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો. 2008માં બનેલા બ્રિજ પર ઉખડ્યો ડામરનો થોડો ભાગ. બ્રિજ શરૂ થયા બાદ એક પણ વખત નથી કરાયો સમારકામ. થોડાક વરસતા વરસાદમાં સ્માર્ટ સિટી ધોવાયા. વિકાસના કામો પર ફરી વળ્યા પાણી. મહાનગરપાલિકાઓ અને કોર્પોરેશનમાં ધૂમ. ભ્રષ્ટાચાર અને અંધેર વહીવટ. મળતિયા કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટ અધિકારી અને રાજનેતાઓની મિલીભગતનો ચોમાસામાં નીકળે છે ઉઘાડ. ચાંદીપુરાના કેસની ગતિમાં નોંધાયો સામાન્ય ઘટાડો. ગુજરાતમાં ચાંદીપુરાથી વધુ એકનું મોત. કુલ પોઝિટિવ કેસ 47, જ્યારે મૃત્યુઆંક વધીને થયો 53. રાજ્યમાં ચાંદીપુરાના 131 શંકાસ્પદ કેસ. સાયલા સિદ્ધસર રોડ ઉપર કારમાં આગ લાગતા દોડધામ. કારમાં સવાર તમામ લોકોનો બચાવ. કાર બળીને ખાખ. આગ લાગવાનું કારણ અકબંધ. દેશની સૌથી મોટી સટ્ટા બેટિંગ મહાદેવ સટ્ટા એપ્લિકેશનનો ભાગીદાર ભરત ચૌધરી ઝડપાયો પાટણમાંથી. આરોપીના મોબાઇલમાંથી મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના મળ્યા 5,273 કરોડ રૂપિયાના વાર્ષિક હિસાબ. પોલીસે આરોપીની કાર, મોબાઇલ મળી. 15,30,000 મુદ્દામાલ કર્યો કબજે. તો અન્ય 5 આરોપીઓની ધરપકડ બાકી. 2 મહિનામાં મગરના ખેંચી જવાથી 7 લોકોના મોત થયા મધ્ય ગુજરાતમાં. લોકોને સાવધ રહેવા તાકીદ. મધ્ય ગુજરાતની નદીઓમાં 1,200 મગરની વસ્તી. નદી ઓળંગી શાળાએ જતા બાળકો, ખેતમજૂરો, માછીમારો બને છે મગરનો શિકાર. પંચમહાલના શહેરામાં પુરવઠા વિભાગના દરોડા. પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના વેપારીને ત્યાંથી મળ્યો સરકારી અનાજનો 1,14,000ની કિંમતનો જથ્થો. પટેલ ટ્રેડર્સમાંથી અગાઉ પણ મળ્યો હતો સરકારી અનાજનો જથ્થો. અમદાવાદના 22 મિલકત સંચાલકોએ SOP માટે મેળવી મંજૂરી. રાજકોટ અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ અંદાજિત 450 એકમો કર્યા હતા સીલ. મોલ અને મિની થિયેટરના સંચાલકોને મંજૂરી મળતા ફરી શરૂ થશે મોલ અને મિની થિયેટર. પશ્ચિમ વિસ્તારના સ્મશાનોની સરખામણીએ પૂર્વ વિસ્તારમાં સ્મશાનમાં ભેદભાવની નીતિ જેવો ઘાટ અમદાવાદમાં. વાડજ વિસ્તારમાં આધુનિક સ્મશાનો. સેજપુર વોર્ડના સ્મશાનની હાલત દયનીય. 1.5 મહિનામાં સ્મશાનના નવીનીકરણની કામગીરી શરૂ થવાનો કાઉન્સિલર્સને વિશ્વાસ. આજે બપોરે 12 વાગે જાહેર થશે 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાણી શકાશે પરિણામ. સરકારે જ્ઞાન સહાયકની નિમણૂકની શરૂ કરી પ્રક્રિયા. અરજદારો માટે ગાઈડલાઈન કરાઈ જાહેર. ખોટી માહિતી આપનાર ઉમેદવાર સામે થશે કાર્યવાહી. આગામી 5 વર્ષ સુધી નવી ભરતી નિમણૂકમાં નહીં લઈ શકે ભાગ. UGCના નવા નિયમ જાહેર. ડીમ્ડ યુનિવર્સિટી સ્ટેટસ જાળવી રાખવા હવે 3,000 વિદ્યાર્થી ફરજિયાત. ગુજરાત વિદ્યાપીઠમાં હાલ 2,000 વિદ્યાર્થી. 5 વર્ષમાં કરવા પડશે 3,000 વિદ્યાર્થી. ધોરણ 12 પછીના UG કોર્સિસ માટેની કોમન યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર. ગુજરાતના 4,695 વિદ્યાર્થી, ગુજરાતી માધ્યમના માત્ર 182 વિદ્યાર્થી અને ગુજરાતી વિષયમાં માત્ર 34 વિદ્યાર્થી. FRCના સભ્યને ચેરમેનની નિમણૂક ન કરાતા 170 જેટલી સ્કૂલની ફી હજુ સુધી નક્કી નહીં. જ્યાં સુધી ફાઇનલ ફી નક્કી ન થાય ત્યાં સુધી ખાનગી શાળાઓ ઈચ્છા મુજબ ફીના ઉઘરાણા કરી શકે એ પ્રકારનો ઘાટ. સુરતના યુગલે બનાવી અનોખી કંકોત્રી. સંબંધીઓ અને મિત્રોને સાયબર ક્રાઇમથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટિપ્સ.